આજે 14મી નવેમ્બર છે અને 14મી નવેમ્બરના દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ આજે જિલ્લાના 3 એવા બાળકોનો પરિચય કરાવવા જઈ રહી છે કે જેમનામાં પ્રતિભાનો અંબાર છે. તમે પણ આ હોનહાર બાળકોની પ્રતિભા નિહાળીને ચોક્કસ આશ્ચર્યમાં મુકાઈ જશો. સૌથી પહેલાં આપણે વાત કરીશું ત્રિષા ઠક્કર વિશે. આ 3 વર્ષની ઉંમરની આ બાળકીનું નામ છે ત્રિષા ઠક્કર. નાના નાના હાથ અને નાના નાના પગ ધરાવતી આ બાળકી અન્ય બાળકો કરતાં જુદી છે, કારણ કે 3 વર્ષની ઉંમરમાં બાળક બોલતા શીખતું હોય છે. ત્યારે ત્રિષા તો અત્યારે સ્વામિનારાયણના પ્રવચન કરવા માંડી છે. આ બાળકી આટલી નાની ઉંમરમાં પણ ખૂબ જ મોટી આધ્યાત્મિક શક્તિ ધરાવે છે અને તે જ્યારે સત્સંગ કરે છે ત્યારે તેની કાલી કાલી ભાષામાં સંસ્કૃતના ઉચ્ચારણો કરવા માંડે છે. આ બાળકી આજે બીકે ન્યૂઝ ચેનલના દર્શકોને બતાવશે તેનું આધ્યાત્મિક પ્રવચન. ભગવાનની ભક્તિ કર આજે મળ્યો છે. આ બધું શિક્ષણ કરવા અવશ્ય પ્રાપ્ત થશે. આથી મોમોસે સદાય શિક્ષણ કરવા તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણમાં ઉતારી શિક્ષણ ઇચ્છાની સ્થાપના કરીશ. આજે મુક્તિનું સાધન છે, કેવળ ભક્તિનું સાધન નથી. નાસ્તે વારામાં મોટો એ તારા બ્રહ્મસિદ્ધિને પામવા અને ભક્તિ કરવા આજે મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય. આથી હું જો સદાય સત્સંગ કરવો છું. તેથી પણ આ બ્રહ્મ સ્વામિનારાયણના રૂપમાં ઉતારીને સત્સંગ ઇચ્છાની સ્થાપના કરી છે. સર્વાને ત્રિષાના જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન એટલે સાક્ષાત અક્ષય પુરુષોત્તમ મહારાજ. સર્વને સુખ શાંતિ આનંદ આપે છે. આજે મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. ઉલભ અને નાસ્તે વારામાં મળતો નથી. લૌકિક વ્યવહારો એના નૈના માટે છે. આ મનસર્જન પરમ રક્ષણ નથી. સર્વરસોને તાવડા બ્રહ્મ સ્થિતિને પામવા ભગવાનની ભક્તિ કરવા આજે મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષ સદાય સત્સંગ કરવો છે. તેથી પર બ્રહ્મ સ્વામિનારાયણને આરોગમાં ઉતારી સત્સંગ ઈચ્છાને છે. આજે મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ મને નાસ્તે વાળામાં મળતો નથી. લૌકિક વ્યવહારો એના નેના માટે છે. આ મનુષ્યનું પરમ રક્ષણ આત્માનો શંકર સત્યવા ગુરુનો શંકર આજ્ઞા કરતા ઉપાસનાની પડે સ્પષ્ટ રીતે જાણી છે. દીક્ષા એટલે દર્શંકર સઠરાય સહિત અચન સમ્યક સમય પણ પ્રતિપૂર્વક નિષ્ઠા વર્ત અને દ્વારા છો. પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સુખના અધિકારી છે, શિક્ષણના અધિકારી છે, મોક્ષના અધિકારી છે. હવે વાત કરીશું જૈની પટેલની. અત્યારે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને દિવાળીના તહેવારમાં રંગોળી પૂરવાનો મહિમા છે. ડીસાની એન્જલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી આ બાળકી સાંજી રંગોળી બનાવવામાં ખૂબ જ પાવરધી બની ગઈ છે. ઘરમાં નવરાશના સમયમાં પણ જૈની પટેલ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી હોય છે. ત્યારે તેનામાં રહેલી આ જિજ્ઞાસા અને તેના શિક્ષક અંજલિ શાહની મદદથી તે હવે ગણતરીની મિનિટોમાં સાંજી રંગોળી બનાવી નાખે છે. આમ તો આ રંગોળી બનાવવી ખૂબ જ અઘરી છે, પરંતુ જૈની પટેલ માટે આ એકદમ આસાન છે અને જોત જોતામાં આ રંગોળી બનાવી નાખે છે. આવો મળીએ જૈની પટેલને. હેપી દિવાળી. મેરા નામ પટેલ જૈની મયુર કુમાર હૈ. મેં 6th સ્ટેન્ડર્ડ મેં પઢતી હું. મેં સાંજી વર્ક કિયા હૈ છોટીથી તબ સે કર રહી હું ઓર પેન સ્ટેન રંગોળી ઓર વો સબ ભી કર રહી હું ઓર વેસ્ટ મેં સે બેસ્ટ ભી બનાયા હૈ.
હવે વાત કરીશું એક એવા ગુજરાતી સુપરસ્ટારનો માત્ર 9 વર્ષની ઉંમર ધરાવતા આ બાળકના કંઠમાં જાણે સાક્ષાત સરસ્વતીનો વાસ કરે છે. જ્યારે જીગર ઠાકોર ગીતો ગાય છે ત્યારે મણિરાજ બારોટની યાદ તાજી થઈ જાય છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અગાઉ પણ તેનો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જીગર ઠાકોર ગુજરાતભરમાં ફેમસ થઈ ગયો છે અને અત્યારે ગુજરાતી રોક ભાષામાં કહીએ તો તે સમગ્ર ગુજરાતમાં બૂમ પડાવી રહ્યો છે. તો આવો મળીએ જીગર ઠાકોરને કે જે બનાસકાંઠા જિલ્લાનું એક નાનકડું રત્ન છે. જીગર ઠાકોર ના દિવાળી ના રોમ રોમ સે જીગર ઠાકોર ના દિવાળી ના રોમ રોમ સે રોમ રોમ સે રોમ રોમ સે રોમ રોમ સે હે રોમ રોમ સે. ભાઈ કેવો માથાના બાલ થોડા થઈ જાય એટલે સમજી જાવું કે આપણો ચાંદો ઉગ્યો, આંખમાં ચશ્મા આવે એટલે સમજી જાવું કે આપણું હરણ્યું આથમ્યું. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા લેરીડા હે લેરીડા, હરણ્યું આથમ્યું રે હાલા રે શરમાં યાર જણિયા, હરણ્યું આથમ્યું રે હાલા રે શરમાં. મારું નામ જીગર ઠાકોર છે અને હું 4th ધોરણમાં ભણું છું. મારા શિક્ષકો મને ગભરાવે તો હું પણ નિશાળમાં પહેલો નંબર લાવું. અને આ ગાવાની શરૂઆત છે જીગર કઈ રીતે થઈ? હું અને મારા પપ્પા બે પાટણ જતા હતા ત્યારે મેં મણિરાજાના બે ગીતો ગાયા, મણિયારો અને હું કર્યો. તો મારા પપ્પાને એમ થયું કે મારા છોકરા જોડે થોડી મહેનત કરું એટલે મારા પપ્પા મને 2 કલાક રિયાઝ કરાવે. હાલ તો નાના નાના પ્રોગ્રામ કરું છું. શું ઈચ્છા છે? મારી ઈચ્છા એમ છે કે મારા પપ્પાનું અધૂરું સપનું બાકી છે એ પૂરું કરું તો હું થોડો મોટા કલાકાર વિક્રમભાઈ ઠાકોરના, મણિરાજભાઈ બારોટના, જિગ્નેશભાઈ કવિરાજના, રાકેશભાઈ બારોટના એવા કલાકારોના. આજે બાળ દિવસે શું કહી શકાય? આજે દાદા નહેરુનો જન્મદિવસ છે એટલે